નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે। શ્રદ્ધાને લઈ આદિવાસી વિસ્તારના મહુડા ગામે જયેશ નરસિંહ ભીલ ઉર્ફે જયુ માતાજી બની મહિલાનો વેશ પહેરી લોકોના કામ કરી આપતો હોય। લોકો દૂર દૂરથી શ્રદ્ધા સાથે આવતા હોય તેને ફક્ત ધર્મના નામે દતિંગ કરતો હોવાની વાત વિજ્ઞાન જાતા સુધી પહોંચતા તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો। રાજકોટથી પગ દુખતા હોય બાળક થતું ન હોય શ્રદ્ધા સાથે આવેલા મહિલાના પગે દોરા બાંધી પીઠ ઉપર હાથ ફેરવતો હોય। મહિલાએ જાહેરમાં જયુ માતાજીને લાફા ચોડ્યા હતા। ભજન કરી એમાં પણ તેના માતા પિતા આરતી ઉતારીને સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી એક રીતે આદિવાસી વિસ્તારના લોકો પાસે પૈસા પડાવવાનું કામ કરતા હતા। નાના બાળકોને માતાજી ધૂળતા હાથમાં ઉચકીને આપતા હતા। માતાજી પોતે ભક્તો પાસે આરતી ઉતારતા હતા જેવા અનેક વિડીયો થકી આ પુરુષ ધર્મના નામે દતિંગ કરતો હોય તેને ઝડપી પાડે। છેલ્લા 17 વર્ષથી ઘરમાં માતાજીનું કાળકામાં દશામાનું સ્થાનક કરીને સેવા પૂજા કરનાર જયેશ નરસિંહભાઈ ભીલ ઉર્ફે જયુ માતાજી ઘરમાં પોતે નારીનો વેશ ધારી વેશપલટો કરી અને લોકોને દુઃખ દર્દ આશીર્વાદ આપી સંતાન પ્રાપ્તિ આપતા હતા, દારૂ છોડાવવાનું કામ કરતા હતા અને મેડિકલ સારવારનું કામ કરતું। આ બધું કાનૂનનું ભંગ થતું હતું, બહેનોને દોરા બાંધતા હતા પગમાં અને આશીર્વાદ અમે વાસામાં હાથ ફેરવતા હતા। આઈપીસી 354 હેઠળ ગુનો બનતો હતો એવી અમને છેલ્લા 6 મહિનાથી આ પંથકમાંથી ફરિયાદ આવી હતી અને માહિતી આપી હતી। આ માહિતીના આધારે અમે માણસો મોકલ્યા તો માહિતી એની સાચી નીકળી, જેના અનુસંધાને આજે નેસવાડી પોલીસ સ્ટેશનની મદદથી અમે ત્યાં રૂબરૂ ગયા છીએ અને રૂબરૂ પોતે કબૂલાત આપી દીધી અને આ નારીનો વેશ આવતીકાલથી બદલાવી નાખી આ જોવાનું દુઃખ દર્દ મટાડવાનું કામ બંધની જાહેરાત કરી છે। વિજ્ઞાન જાથા છે એ હવે પછી આ કૃત્ય ન કરે એના માટે પણ એના તરફ નજર રાખશે અને એને નારીનો વેશ બંધ કરીને આશીર્વાદ નવા ખોટા ઉપચાર કરવાના સંતાન આપવાના બધા ઢોંગ બંધ કરશે અને ઢોંગની કબૂલાત આપી અને આડી પહેરીએ નહીં અને આ તિલક કરવાનું બહેનોને બંધ કરી દઈશું આજથી। ના ઢટિંગ નું તો સાહેબ શ્રદ્ધા લોકો ને હોય ને એટલે આવે જ માણસો કેવી, એટલે આ કોઈ કોઈને બાળકો ના આવી ને પછી દારૂ છોડાવીએ અને કોઈ એમ તમ ગાંડા જેવા માણસો આવે તેને સેવા કરીએ। હા એ મહિલા ને મેં પગે ડોળો બાંધ્યો છે એની કોઈ ખામી નથી, પીઠ ઉપર હાથ નહીં ફેરવો મારા બહુ પગ દુખતા હતા, હું બીજી ત્રીજી વાર આવેલ છું તો પગમાં દોરો બાંધ્યો ને હાથમાં દોરો બાંધ્યો ને પગમાં ચાંદલા કર્યા અને એવી રીતે પગ દબાવતા હતા કે આમ કોઈ હજુ આમ વિકૃતતાથી અને પીઠ ઉપર હાથે પણ એવી રીતે ફેરવો કે જાણે કોઈ આમ આપણે આમ અજુક લાગે એવી રીતે અને બસ પછી પૈસા 151 ધર્યા તો એ પછી કહે કે હું તમને માનતા એ કે તમારી સફળ થઈ જાય તો એ કે પગ દુખાવ મટી જાય તો બસ તમારી રીતે તમે માનતા ચડાવી જાજો એ કે એટલે ના આમ જો કે 3 વારથી આવી છે પણ કંઈ ફેર નથી લાગતો એટલે એવું લાગે છે કે આ બધું ખોટું છે એમ અને બરાબર છે। અલ્પેશ પઠાણનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, છોટાઉદેપુર।